હવે આગળ વાત કરીએ તો કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને મોટા ઈટાળા ખાતે એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો. જામનગરના મોટા ઈટાળામાં આવેલ હાઈસ્કૂલ રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં મોટા ઈટાળા બીજલકા સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માકે નામ કાર્યક્રમમાં સહભાગી થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિત સૌને આહવાન કરતા જણાવ્યું હતું કે લાકડું, દવા, ફળ, ઓક્સિજન સહિતની અમૂલ્ય પેદાશો આપતા વૃક્ષો સંત સમાન છે. વૃક્ષારોપણ માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે, ત્યારે સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોકભાગીદારી વધશે તો જ ધાર્યું પરિણામ મળી શકશે. આથી માત્ર કાર્યક્રમ પૂરતા જ નહીં, પરંતુ જીવનના એક ભાગ તરીકે લોકો વૃક્ષો વાવે અને તેનું જતન કરે એ આજ અને આવતીકાલ માટે ખૂબ જરૂરી છે. વધુમાં વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પ્રસંગોચિત વ્યક્તિત્વ આપતા જણાવ્યું હતું કે વૃક્ષો અતિ મૂલ્યવાન છે, વધુમાં વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનું જતન થાય એ આજના સમયની માંગ છે તેમ જણાવી જીવનમાં આવતા સારા નરસા પ્રસંગે સૌને અવશ્ય એક વૃક્ષ વાવવા ધારાસભ્યે આહવાન કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ વડાપ્રધાનના એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી વીડી સાકરિયા, મામલતદાર તન્વી ત્રિવેદી, આગેવાન સર્વ રાવતભાઈ શિયાર, નવલભાઈ મુંગરા, મનસુખભાઈ ચાબડિયા, દેવકરણભાઈ ભાલોડિયા, મયુષી જાડેજા, વિજયભાઈ કાસુંદ્રા, ડીડી જીવાણી, પોલુભા જાડેજા, જયંતિભાઈ કગથરા, લવજીભાઈ તરાવિયા, મનસુખભાઈ ભંડેરી, બ્રિજરાજસિંહ જાડેજા, પિન્ટુભાઈ જાડેજા, અંકુલભાઈ ડાંગરિયા, માર્કેટિંગ યાર્ડના તમામ ડાયરેક્ટરો, સરપંચો તથા બહોળી સંખ્યામાં વૃક્ષપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.